વેલકમ બેક ટુ રિદ્ધિસ ક્રિએટિવ કિચન. તો આજે આપણે મોઢામાં મુકતા જ ઓગળી જાય એટલા સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા હલવાઈ સ્ટાઇલ કે એકદમ માર્કેટમાંથી લઈને આવતા હોઈએ એવા જ ગુલાબજાંબુ બનાવતા શીખીશું. ગુલાબજાંબુ હંમેશા કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ફંક્શન હોય, સૌથી પહેલી પસંદ હોય છે બધાની. એટલા પરફેક્ટ ગુલાબજાંબુ આપણે ઘરે કઈ રીતે બનાવી શકાય તેની નાની નાની ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે આજે આપણે ચોક્કસ રેસીપી જોઈશું. તો ચોક્કસથી વિડીયોને અંત સુધી કાપ્યા વગર જોશો, આ રેસીપીને ટ્રાય કરી અને ઘરે એક વખત ગુલાબજાંબુ બનાવી જોશો, ચોક્કસથી તમને આટલું જ પરફેક્ટ રિઝલ્ટ મળશે. તો આપણે તેનું ટેક્સચર જોઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનેલા છે, અંદર સુધી પાકી જાય છે, અંદર જરા પણ કાચું પણ નહીં રહે. તેની પરફેક્ટ નાની નાની ટિપ્સ અને એકદમ પરફેક્ટ માપ સાથે મેં વિડીયો બનાવેલો છે, તો ચોક્કસથી આખે આખો વિડીયો જોશો. તો ચલો આપણે આ મજેદાર રેસીપીની શરૂઆત કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય અથવા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પણ અવશ્ય પ્રેસ કરશો. તો આજે હું તમને એકદમ પરફેક્ટ માપ બતાવવાની છું. બધાના જ ઘરમાં આ સ્ટીલની વાટકી તો હોય જ છે. જો તમારી પાસે આ રીતે મેઝરમેન્ટના કપ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. અને એ મેઝરમેન્ટના કપનું માપ કઈ રીતે હોય છે એ પણ તમને હું બતાવી રહી છું, જેથી કોઈ પણ વ્યક્તિ તેને આસાનીથી ઘરે બનાવી શકશે. તમે જોઈ શકો છો એક કપ આપણે મેઝરમેન્ટનું જે કપ હોય એને મેં લીધેલી છે અને આ સ્ટીલની આખી એક વાટકી ભરાઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે ખાંડનું માપ જોઈશું. તો આ રીતે આપણે એ સ્ટીલની વાટકીથી જ હું તમને બધા જ માપસર કહેવાની છું. તો બે વાટકી આપણે નાખેલી છે, આ ત્રીજી વાટકી નાખીશું અને આ ચોથી વાટકી નાખીશું. આજે આપણે જે માપથી ગુલાબજાંબુ બનાવીએ છીએ એના માટે અત્યારે મેં આ 850 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. 4 વાટકા ખાંડ લીધેલી હતી તેની સામે આપણે 3 વાટકા જેટલું એમાં પાણી ઉમેરી દઈશું. ગુલાબજાંબુની ચાસણી બનાવવી ખૂબ જ સરળ છે. આ રીતે તમે નાની નાની ટિપ્સ સાથે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. તો અત્યારે લગભગ આપણે 1.5 થી 2 કિલો જેટલા જાંબુ આ રેસીપીથી બનાવી શકીએ છીએ. તો આપણે ખાંડ અને પાણી લઈ લીધેલું છે, હવે આપણે ફ્લેમ ઓન કરીશું. તેની અંદર આપણે આ રીતે આખી એલચી લીધેલી છે મેં 5 થી 6 નંગ, આ રીતે ઉપરથી તેના મોઢા ખોલી દઈશું અને તેને ચાસણીમાં ઉમેરી દઈશું. તો હવે પહેલાં આપણે ખાંડને એકદમ સરસ રીતે ઓગળવા દેવાની છે. આપણે સાથે સાથે ટાઈમ પણ જોતા જઈશું જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. ગુલાબજાંબુની ચાસણી માટે કોઈ પણ પ્રકારના તારની જરૂર નથી હોતી. તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે અને ટોટલ 5 મિનિટ જેટલો ટાઈમ થયો છે. હવે આને ખાંડ ઓગળી ગયા બાદ ફક્ત 2 મિનિટ માટે આપણે થવા દેવાની છે. ચાસણીમાં થોડી ચિકાશ આવશે બસ એટલી જ જરૂર હોય છે, કોઈ પણ તાપના તારની જરૂર નથી હોતી. તો લગભગ 2 મિનિટ જેટલો ટાઈમ ફરી થઈ ગયો છે અને ચાસણી ઓલમોસ્ટ થઈ ગઈ છે. જો તમારી ચાસણી છે તે લિક્વિડ કન્સિસ્ટન્સી હશે તો જ ગુલાબજાંબુ તેને એકદમ સરસ રીતે સોક કરી શકશે. 7 મિનિટ જેટલો ટાઈમ થયો છે તમે જોઈ શકો છો. આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તેની અંદર આપણે કેસરના થોડા તાંતણા ઉમેરી દઈશું જેથી કલર એકદમ સરસ આવે અને થોડા લીંબુના રસના ટીપા પણ આમાં ઉમેરવાના છે. ચાસણીનું ટેમ્પરેચર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે આપણે તેને થોડી વાર માટે સાઈડ પર રહેવા દઈશું અને હવે આપણે ગુલાબજાંબુ બનાવવા માટેનો લોટ બાંધી લઈશું. તો અત્યારે મેં આ રેડીમેડ માવો લીધેલો છે, જે પરફેક્ટ આપણે ગુલાબજાંબુ બહારથી લાવતા હોઈએ છીએ એ ટાઈપના જ ગુલાબજાંબુ સૌથી પહેલાં આપણે આજે બનાવતા શીખવાના છીએ. અથવા તો તમે અમૂલનો જે ખોયા આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. તો અત્યારે મેં આ માવાને ફ્રીઝરની અંદર સેટ કરવા માટે રાખેલો હતો, કારણ કે હું ગઈકાલે લાવેલી છું. તો એટલા માટે અત્યારે આપણે તેને ખમણી લઈશું. જો તમારો માવો એકદમ સોફ્ટ હોય અથવા તો તમે બનાવ્યા પહેલાં 1 કલાક પહેલાં બહાર કાઢી લેશો તો પણ માવો એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો અત્યારે આપણે તેને એકદમ સરસ રીતે આ રીતે છીણી લેવાનો છે. તો આપણો બધો જ માવો છે તે આ રીતે મેં છીણી દીધેલો છે. હવે આપણે આ છીણેલા માવાને આ રીતની મોટા ત્રાસની અંદર પહેલાં લઈ લઈશું અને હાથની હથેળીઓથી થોડું તેને સોફ્ટ કરી દઈશું. પછી હું તમને એનું પરફેક્ટ માપ પણ બતાવું છું, જે આપણે વાટકીના માપથી ખાંડ લીધેલી છે એ કેટલી વાટકી માવો થાય છે એના ઉપરથી તમને બધા જ માપનો અંદાજ આવી જશે. તો જે વાટકીથી આપણે ખાંડ લીધેલી હતી એ વાટકીની અંદર મેં આ માવો ભરી દીધેલો છે. તમે જોઈ શકો છો ટોટલ 1 આખો કપ ભરીને માવો થાય છે. તો આ રીતે પણ તમે માવાનું માપ લઈ શકો છો જો તમારી પાસે વેઇટિંગ સ્કેલ ન હોય.
હવે એ જ માપને અનુરૂપ આપણે લગભગ 70 ગ્રામ જેટલું પનીર અત્યારે મેં લીધેલું છે. પનીરને પણ આપણે એકદમ સરસ રીતે છીણીને જ ઉપયોગમાં લેવાનું છે. પનીર ઉમેરવાથી ગુલાબજાંબુનો ટેસ્ટ પણ સારો આવે છે અને સોફ્ટનેસ પણ ખૂબ જ સરસ આવે છે. તો પનીરનો ઉપયોગ પણ ચોક્કસથી ગુલાબજાંબુમાં કરી જોશો. એ જ માટકીનું આપણે ભરીને એનું માપ કરી લઈશું. તો લગભગ 1/4 કપ જેટલું પનીર થાય છે. તો આ રીતે 1/4 કપ જેટલું પનીર સાથે ઉમેરી દેવાનું છે. હવે હાથની હથેળીનો પાછળના ભાગનો ઉપયોગ કરી અને એકદમ સરસ રીતે તેને મસળવાનું છે. માવાની અંદર રહેલી બધી જ કણીઓને આપણે તોડી નાખવાની છે, જેનાથી એકદમ સરસ સોફ્ટ એકદમ રૂ જેવા પોચા ગુલાબજાંબુ મળશે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. 5-7 મિનિટ સુધી આપણે તેને આ રીતે મસળતું રહેવાનું છે અને બધું જ પ્રોપરલી બાઇન્ડ કરી દઈશું. તો 7-8 મિનિટ જેવો ટાઈમ થયો છે. તમે જોઈ શકો છો પનીર અને માવો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. એકદમ સોફ્ટ ટેક્સચર થઈ ગયું છે તેનું. હવે આ બેકિંગ પાવડર લીધેલો છે અને અત્યારે મેં બાઇન્ડિંગ તરીકે મેંદાનો ઉપયોગ કરેલો છે. તમે જો ફરાળમાં ખાવા ઉપયોગમાં લેવાના હો તો તમે તપખીરનો ઉપયોગ કરી શકો છો. હવે મેંદો આપણે એની અંદર બાઇન્ડિંગ આવે એટલો જ ઉમેરવાનો છે. તો આપણે 1-1 ચમચી કરી અને તેની અંદર ઉમેરતા જશું. પરફેક્ટ ટેક્સચર આવી જશે એટલે હું તમને ટોટલ મેંદાનું માપ કહી દઈશ કે આટલું બાઇન્ડિંગ તમારે આની અંદર જરૂર પડશે. પણ ચોક્કસથી બાઇન્ડિંગ જે છે, તમે જે કાંઈ પણ લેતા હોય તેનો આધાર છે, તે માવાની ક્વોલિટી પર પણ આધાર રાખે છે. તે ચોક્કસથી 1-2 ચમચી વધારે ઓછું થઈ શકે છે, પરંતુ ક્યાં સુધી ઉમેરવો એ હું તમને જ્યારે આપણને પરફેક્ટ ટેક્સચર મળી જશે ત્યારે ચોક્કસથી કહીશ. અને હવે તેની સાથે આપણે 1 નાની ચમચીથી થોડું ઓછો એટલો બેકિંગ પાવડર ઉમેરવાનો છે અને બધી વસ્તુને એકદમ પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે. હવે તેની અંદર આપણે દૂધની મલાઈ પણ સાથે સાથે ઉમેરતા જશું. હવે જો તમારો માવો એકદમ સોફ્ટ હશે તો તમારે દૂધનું પ્રમાણ પણ એટલું ઓછું જોશે. અત્યારે મારો માવો છે થોડો ડ્રાય છે, એટલા માટે આપણને એટલા દૂધની જરૂરિયાત થોડી વધારે રહેશે. તો આ રીતે આપણે થોડો થોડો મેંદો અને દૂધની મલાઈ સાથે દૂધ ઉમેરતા ઉમેરતા લોટ બાંધી લઈશું. તો ટોટલ આટલા ક્વોન્ટિટીમાં મારે 1 કપ મેંદાની જરૂર પડી છે અને સાથે લગભગ 6-7 ચમચી જેટલું દૂધ અને દૂધની મલાઈ મેં અત્યારે ભેગી લીધેલી છે. લોટ પણ એકદમ સરસ મસળતા મસળતા જ આપણે બાંધવાનો છે. જેટલું મસળશો એટલા ગુલાબજાંબુ પરફેક્ટ મળશે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ડો હોવો જોઈએ. હવે તેને આ રીતે મલમલના ભીના કપડાથી ઢાંકીને 10-1 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો 10-1 મિનિટ જેવો ટાઈમ થયો છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ટેક્સચર છે. આ કન્સિસ્ટન્સીનો લોટ હશે એકદમ સોફ્ટ ગુલાબજાંબુ મળશે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સોફ્ટ ગુલાબજાંબુ તમને આ કન્સિસ્ટન્સીથી મળશે. તો આપણો ડો છે તે રેડી થઈ ગયો છે. લોટ ઉપર પણ કોઈ પણ જાતના ક્રેક્સ નથી દેખાઈ રહ્યા. હવે આપણે એક જ સાઇઝના ગુલાબજાંબુ બનાવવા માટે આ રીતની મેં મેઝરિંગની જે સ્પૂન હોય છે એને એક મોલ્ડ તરીકે યુઝ કરી અને આ રીતે આપણે એક સમાન સાઇઝના પેલા ગોળાવાળી લઈશું તેમાંથી. અથવા તો તમે એક નાના લીંબુની સાઇઝનું પણ ગુલાબજાંબુ બનાવી શકો છો, એકદમ પરફેક્ટ બનશે એનાથી. આ રીતે આપણે બધા જ ગુલાબજાંબુને એક સમાન ભાગમાં વહેંચી દીધેલા છે અને વજનમાં જુઓ તો તે 12-13 ગ્રામનું એક પીસ થશે. તેને પણ આપણે આ રીતે ઢાંકીને જ રાખવાનું છે અને 1-1 આપણે આ રીતે રોલ આઉટ કરતા જશું. જો તમારું ગુલાબજાંબુની ઉપરની સ્કિન ડ્રાય થઈ જશે તો તે તેલમાં તળાતી વખતે ફાટી જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે તેને ઢાંકીને જ રહેવા દેવાનું છે. થોડી પણ હવા લાગશે તો આપણને ગુલાબજાંબુ એકદમ ક્રેકવાળા મળશે. તેલનું ટેમ્પરેચર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ વધારે ગરમ તેલ ન હોવું જોઈએ. આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે જે કણી ઉમેરેલી છે તે ધીરે ધીરે ઉપર આવી રહી છે, તેનો મતલબ આપણું તેલનું ટેમ્પરેચર એકદમ પ્રોપર છે. હવે એક ચમચા કે ચમચીની મદદથી આ રીતે ગોળ ગોળ તેલને ફેરવતા જઈશું અને તેની અંદર આપણે ગુલાબજાંબુ ઉમેરતા જઈશું. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે અને એકદમ ધીરા તાપે આપણે બધા જ ગુલાબજાંબુને આ રીતે તળાવવા દેવાના છે.
તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન થવા લાગ્યા છે આપણા ગુલાબજાંબુ. અત્યારે આપણે થોડા ડાર્ક ગુલાબી જેવા કરીશું. તમારે કથ્થાઈ કલરના કરવા હોય તો પણ ચોક્કસથી કરી શકાય છે. હવે સાથે સાથે ચાસણીનું ટેમ્પરેચર એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તમે આંગળી બોળો તો તમે સહન કરી શકો એટલું હુંફાળું ગરમ ચાસણીનું ટેમ્પરેચર હોવું જરૂરી છે. તળ્યા બાદ ડાયરેક્ટ જ આપણે તેને ચાસણીની અંદર ઉમેરવાના છે. ચાસણી ખૂબ વધારે ગરમ ન હોવી જોઈએ અને એકદમ ઠંડી તો બિલકુલ જ ન હોવી જોઈએ. તો આ રીતે આપણે ડાયરેક્ટ ગુલાબજાંબુને તેની અંદર ઉમેરી દઈશું. તમે ગુલાબજાંબુ ઘી અથવા તેલ ગમે એમાં તળી શકો છો. ઘીમાં તળેલા ગુલાબજાંબુનો ટેસ્ટ વધારે સારો આવે છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી પણ ગયા છે આપણા ગુલાબજાંબુ અને એકદમ સરસ ચાસણીને સોક કરવા મળશે. બાકીની બેચ પણ મેં આ રીતે ઢાંકીને રાખેલી હતી તેને પણ આપણે હવે એ જ રીતે તળી લઈશું. આ રીતે ગોળ ગોળ ફેરવતા ફેરવતા જ એને તળવાનું છે તો જ તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે. તમે જોઈ શકો છો પહેલા બેચના જે ગુલાબજાંબુ છે તે કેટલા ફૂલીને મોટા થઈ ગયા છે. જો તમારી ચાસણીનું ટેમ્પરેચર અને ટેક્સચર આ રીતનું હશે તો ગુલાબજાંબુ ડાયરેક્ટ જ સોક કરવા મળશે ચાસણીને. તો આપણા બધા જ ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કોઈ પણ ગુલાબજાંબુ ઉપર ક્રેક્સ નથી આવી અને એકદમ પરફેક્ટલી ફ્રાય થયા છે. હવે હું તમને પહેલી બેચ અને જે બીજી બેચ હમણાં જ તળીને નાખી છે એના વચ્ચેનો ડિફરન્સ દેખાડું છું. આપણે પહેલી બેચમાં જે ગુલાબજાંબુ ઉમેરેલું હતું એ છે અને બીજી ચમચીમાં હમણાં જ ઉમેરેલું એ છે. તમે જોઈ શકો છો ચાસણી કેટલી સોફ્ટ થઈ ગઈ છે. આપણે ગુલાબજાંબુને આ જ રીતે 2-3 કલાક માટે ચાસણીમાં રહેવા દેવાના છે. ત્યારબાદ આપણે તેને ફ્રીજમાં મૂકી અને સ્ટોર કરવાના છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે. તો ચોક્કસથી આ રેસીપી અને બધી જ ટીપ્સ સાથે આ ગુલાબજાંબુની રેસીપીને એક વખત ટ્રાય કરી જોશો. તમારા ઘરના તમામ સભ્યોને ખૂબ જ પસંદ આવશે અને તમે દર વખત ગુલાબજાંબુ ઘરે જ બનાવવાનું પસંદ કરશો. તો ફરીથી આ જ રીતે નિત નવીન ડિલિશિયસ રેસીપી સાથે રિદ્ધિસ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું. ફ્રેન્ડ્સ આવજો. જય શ્રી કૃષ્ણ.